जामनगर जिल्लाना मोटा पांचदेवड़ा अने जालिया दिवाणी गामोना प्राथमिक आरोग्य केन्द्रों खाते सांसद पूनमबेन माडमना हस्ते अत्याधुनिक एम्ब्युलेंस सेवानुं लोकार्पण करवामां आव्युं हतुं। रूपिया 17 लाखना खर्चे मंजूर थयेला सेवाथी आ बंने गामोना प्राथमिक आरोग्य केन्द्रोने खूब मोटी राहत मळी छे। तेमज आजुबाजुना अंतरियाळ विस्तारमां आवेल 20 गामोने पण आ एम्ब्युलेंस सेवानो लाभ मळशे। આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે જ્યારે કોવિડ-19ની ગંભીર પરિસ્થિતિમાંથી આપણે સૌ પસાર થયા છીએ ત્યારે અતિ આવશ્યક છે કે જિલ્લાના છેવાડાના ગામોમાં પણ આરોગ્યની સુવિધા હંમેશા ઉપલબ્ધ રહે। આ એમ્બ્યુલન્સ સેવાથી હવેથી ઘરઆંગણે જ આપણને સારવાર મળી રહેશે। આ સેવાથી સગર્ભા માતાઓ અને બાળકોને પણ તાત્કાલિક સારવાર મળી રહેશે। આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને સતત ગામડાઓના વિકાસ માટે જાગૃત અને પ્રયત્નશીલ છે। જામનગર જિલ્લા અને ખાસ કરીને ધ્રોલ તાલુકાના સતત વિકાસને પગલે આજે આપણને આંતરરાષ્ટ્રીય સ્તર પર નવી ઓળખ પ્રાપ્ત થઈ છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન, પૂર્વ ધારાસભ્ય તેમજ તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત દંડક, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તેમજ અનુસૂચિત જાતિ મોરચાના જામનગરના મહામંત્રી તેમજ અન્ય સહિતના આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચો, ઉપસરપંચો, આગેવાનો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યકરો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।